આજે રાપર નગરપાલિકા હસ્તકના વિવિધ વિકાસલક્ષી કામો માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં આથમણા નાકા ગોકુલનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય માજી ધારાસભ્ય પંકજ મહેતા, નગરાધ્યક્ષ અમૃતબેન વાવિયા, ભીખુભા સોઢા, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, કારોબારી ચેરમેન કાનીબેન પિરાણા, શાસક પક્ષ નેતા હેતલબેન માલી, બાંધકામ સમિતિના અધ્યક્ષ મુરજીભાઈ પરમાર, અંબાવી વાવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાપર શહેરમાં UDP 88 અન્વયે વર્ષ 2020-21ની ગ્રાન્ટ હેઠળ રૂપિયા 1,93,30,000ના વિવિધ વોર્ડમાં કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ વોર્ડમાં પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો વોર્ડ નંબર 7માં ગુરુકુળ 3 રસ્તા પાસે આશારામ આશ્રમ અને આથમણા નાકામાં હાઈમાસ્ટ સ્ટ્રીટ લાઇટનું કામ, વોર્ડ નંબર 1 આથમણા નાકા નદી સાઇટ સંરક્ષણ દિવાલ અને પેવર બ્લોક તથા કલારા કબ્રસ્તાનમાં કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ કુલ 19 જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે. આજે યોજાયેલા કાર્યક્રમ મેહુલ જોશી, કેશુભા વાઘેલા, નિલેશ માલી, દિનેશ કારોત્રા, શૈલેષ ચંદે, રામજીભાઈ પિરાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર નવધણ કડ, દિનેશભાઈ સોલંકી, વાલજીભાઈ વાવ્યા, મુકેશ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બળવંત ઠક્કરે કરેલ, જ્યારે આભાર વિધિ નિલેશ માલીએ કરી હતી. આજે રાપર નગરપાલિકા દ્વારા 193 કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એમાં વિશેષ કરીને અલગ અલગ વિસ્તારની અંદર પેવર અને સીસી રોડના ખાતમુહૂર્તના કાર્ય હતા. હાઈ માસ્ક 3 લાઇટો હતી અને એક નાના ગાર્ડનનું કાર્ય પણ હતું. એટલે રાપર નગરપાલિકાએ જે આયોજનો કર્યા હતા એના આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. અને રાપરના અનેક શેરીઓની અંદર આ જે લાંબા સમયથી માંગણી પેન્ડિંગ હતી એ બધી માંગણીઓ પૂર્ણ થશે.